કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ધોરણ સાત વિષય સંસ્કૃતની અંદર પાઠ છ વિજ્ઞાનસ્ય ચમત્કાર એટલે કે વિજ્ઞાનના ચમત્કાર વિશે આજે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રસ્તુત પાઠમાં વર્તમાન યુગના જે વિજ્ઞાનના ચમત્કાર છે જેવા કે કેટલાક સાધનોના નામ હવે વિજ્ઞાનના ચમત્કારો કયા કયા વિદ્યાર્થી મિત્રો તો તમારો મોબાઈલ ફોન કમ્પ્યુટર પંખો લાઇટ જે બધું છે એ બધું શું કહેવાય વિદ્યાર્થી મિત્રો એ વિજ્ઞાનના ચમત્કારો છે કે કોઈ પણ જાતના વાયર વગર કોઈ પણ જાતના કનેક્શન વગર મોબાઈલ ચાલવો ઇન્ટરનેટનો ઉપયોગ તમે કરો છો આ બધું જ શું છે વિજ્ઞાનના ચમત્કાર તો આપણે એ દરેક વિશે આજે અભ્યાસ કરીશું અને એ દરેક જે વિજ્ઞાનના સાધનો છે એ સાધનોના નામનો આપણે સંસ્કૃત ભાષામાં તેનો માહિતી મેળવીશું આ ભાષાની વ્યવહારિક ઉપયોગિતામાં આપણને કેવી રીતે સિદ્ધિ મેળવવી તે પણ આપણે અહીં શીખીશું તો હવે આપણે જોઈએ સૌપ્રથમ શબ્દોના અર્થ પછી ભાવાર્થ અને સ્વાધ્યાય તો સૌ પ્રથમ છે એ યુગમ વિજ્ઞાનનો યુગ વિજ્ઞાનનો સમય અત્ર અહીં તત્ર ત્યાં સર્વત્ર એટલે કે બધે જ વયમ અમે આપણે પશ્યામહ એટલે કે જોઈએ છીએ તો પહેલી બે લીટી આપેલી છે તેનો ભાવાર્થ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે થાય કે એ તત્ વિજ્ઞાનસ્ય યુગમ એટલે કે આ વિજ્ઞાનનો યુગ છે અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામ એટલે કે અહીં અહીં અને બધે જ વિજ્ઞાનના ચમત્કાર આપણે જોઈએ છીએ પછી આગળ જોઈએ આપણે કે અહીં ચિત્રની અંદર આપેલું છે એક મોબાઈલનો ફોન બરાબર જેના વડે આપણે શું કરીએ છીએ એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ અહીં આપણે આપણા ઘરે બેસીને અમેરિકા અથવા તો દેશના વિદેશના કોઈ પણ ખૂણે આપણે આપણા સગા સંબંધીઓ સાથે વાત કરી શકીએ છીએ તો અહીં આપણને આપી છે કે એ એટલે કે આ ભ્રમણ ભાષ મોબાઈલ ફોન જનાહા લોકો ભ્રમણ ભાષેણ મોબાઈલ ફોન દ્વારા પરસ્પરમ એટલે કે એકબીજા સાથે વાર્તાલાપમ વાતચીત કુરંતી એટલે કે કરે છે તો હવે આપણે તેનો ભાવાર્થ જોઈશું કે ભ્રમણ એટલે કે આ મોબાઈલ ફોન છે જનાહા ભ્રમણ ભાષેણ પરસ્પરમ વાર્તાલાપમ કુરંતી એટલે કે તેનો અર્થ થાય કે લોકો મોબાઈલ ફોન વડે એકબીજા સાથે વાતચીત કરે છે ત્યાર પછી જોઈએ આગળ બીજું તો અહીં આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો તમે ફ્રીઝના ઉપયોગ કયા કયા થાય એ તમને ખબર છે કે ફ્રીઝનો ઉપયોગ ઠંડુ પાણી પીવા માટે આઈસક્રીમ શરબત વગેરે તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને ફ્રીઝનો ઉપયોગ વધુ પડતો કઈ ઋતુમાં થાય વિદ્યાર્થી મિત્રો ઉનાળાની ઋતુમાં ગરભીની ઋતુમાં આ ફ્રીઝનો ઉપયોગ આપણે વધુ કરીએ છીએ તો હવે આપણે તેના ભા શબ્દોના અર્થ જોઈએ કે એ તત એટલે કે આ શીતકમ શીતકમ એટલે કે ફ્રીઝ જનાહા લોકો શીતકસ્ય ફ્રીઝનું શીત પેયમ જલમ જલમ એટલે કે પાણી પણ કેવું પાણી શીતપેયમ એટલે કે ઠંડુ પાણી પીવે છે તો જોઈએ આપણે કે એ તીતકમ આ ફ્રીઝ છે જનાહા શીતકશ્ય શીતપેયમ જલમ પીબંતી લોકો ફ્રીઝનું ઠંડુ પીણું એટલે કે પાણી પછી આગળ જોઈએ તો આ ચિત્રની અંદર આપણે શું જોઈ શકીએ છીએ કમ્પ્યુટર ઉપર કામ કરતો એક બાળક આપણે જોઈ શકીએ છીએ અથવા તો વ્યક્તિ જોઈ શકીએ છીએ તો કમ્પ્યુટરના ઉપયોગો તો તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો કે કમ્પ્યુટર વડે આપણે કયા કયા કારમો કાર્યો કરી શકીએ છીએ તેના ઉપર ગેમ રમી શકીએ ફિલ્મો જોઈ શકીએ ગીતો સાંભળી શકીએ કોઈ પણ ડેટાનો આપણે એની અંદર સંગ્રહ કરી શકીએ છીએ અને આ બધું જ તે પોતાના સીપીયુ જેને આપણે કમ્પ્યુટરનું મગજ કહીએ છીએ તેની અંદર તેનો સંગ્રહ કરી શકાય છે તો આપણે હવે જોઈએ આગળ કે એ આ જેનો અર્થ થાય કમ્પ્યુટર યશહ જે છોકરાનું નામ છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સંગણકમ કમ્પ્યુટર ચાલયતી ચલાવે છે વિવિધાની વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના કાર્યાણી એટલે કે કાર્યો કામો સરલમ એટલે કે સરળતાથી શીઘ્રમ ઝડપથી ભવંતી એટલે કે થાય છે તો તેનો ભાવાર્થ જોઈએ આપણે કે એ તત્ સંગણકમ એટલે કે આ કમ્પ્યુટર છે યશઃ સંગણકમ ચાલયતી યશ સંગણકમ એટલે કે કમ્પ્યુટર ચલાવે છે વિવિધાની કાર્યાણી ચ ભવતી કમ્પ્યુટર વડે જાત જાતના કાર્યો સરળતાથી અને ઝડપથી થઈ શકે છે આગળ જોઈએ તો અહીં આપણે ચિત્રની અંદર શું જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ટીવી બરાબર અત્યારે તો આ પ્રકારના એક પેટી જેવા ટીવી બહુ ઓછા જોવા મળે છે અત્યાર તો શું ઉપયોગમાં આવી ગયું એલઈડી અને એલસીડી બરાબર તો ટીવી વડે પણ તમે તમારા મનોરંજનના કાર્યક્રમો કરી શકો છો તો આપણે અહીં જોઈએ એ દૂરદર્શનમ ટેલિવિઝન ટીવી જનહ લોકો માધ્યમેન એટલે કે એના વડેથી મારફતથી વાર્તા વાર્તા એટલે કે સમાચારો ચલચિત્રાણી એટલે કે ફિલ્મો વિવિધાન વિવિધ જુદા જુદા કાર્યક્રમાન કાર્યક્રમો પશ્યંતી એટલે કે જુએ છે શ્રુણવંતી એટલે કે સાંભળે છે તો હવે જોઈશું આપણે તેનો ભાવાર્થ કે એ ત દૂરદર્શન આ દૂરદર્શન એટલે કે ટીવી છે જનાહા દૂરદર્શન માધ્યમેન વાર્તા ચલચિત્રાણી વિવિધાન કાર્યક્રમાન પશ્ચંતી શૃણવંતી ચ એટલે કે લોકો દૂરદર્શનના ટેલિવિઝનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો ચલચિત્રો એટલે કે ફિલ્મો અને જાત જાતના વિવિધ પ્રકારના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે તો હવે જોઈએ તો આ ચિત્રની અંદર આપણે આગળ શું જોઈ શકીએ છીએ એક વિમાન જેને એરોપ્લેન હવાઈ જહાજ તરીકે તમે ઓળખો છો તો હવે જોઈએ તેના શબ્દોના અર્થ તો એ તત એટલે કે આ વિમાનમ એટલે કે વિમાન એરોપ્લેન અને હવાઈ જહાજ પણ તેને કહી શકાય આકા આતાશ માર્ગે એટલે કે અહીં આકાશ માર્ગે આકાશના માર્ગથી ચલતી એટલે કે ચાલે છે રોમાંચ એટલે કે રોમાંચકારી આનંદ આપનારી દદાતી એટલે કે આપે છે દૂર સ્થાનશ્ય દૂરના સ્થળની યાત્રા એટલે કે પ્રવાસ શીઘ્રમ ઝડપથી ટૂંક સમયમાં પૂર્ણા પૂર્ણ કરી શકાય છે ભવતી કે થાય છે તો જોઈએ આગળ આ વિમાન છે વિમાનમ આકાશ માર્ગે માર્ગે ચલતી વિમાન આકાશ માર્ગે ચાલે છે બરાબર તો જે આપણા વાહનો છે વિદ્યાર્થી મિત્રો તે કયા કયા પ્રકારના હોય છે રોડ ઉપર એટલે કે રસ્તા ઉપર ચાલનારા પછી જળ માર્ગે ચાલનારા અને આકાશ માર્ગે ચાલનારા એમ અલગ અલગ વાહનો હોય છે તો આપણે જોઈએ કે રોડ પર રોડ માર્ગે એટલે કે ભૂમિ જમીનના માધ્યમથી ચાલનારા સાધનો કયા કયા તો કાર ટ્રેક્ટર ટ્રક બસ વગેરે બરાબર ટ્રેન એ બધા સાધનો ભૂમિ એટલે કે જમીન માર્ગે ચાલનારા છે જ્યારે જળ માર્ગે એટલે કે પાણીમાં ચાલનારા તો આકબોટ બોટ હોળી સ્ટીમર વગેરે અને હવાઈ માર્ગે ચાલનારા વાહનો કયા કયા તો વિમાન હેલિકોપ્ટર એમ ત્રણ અલગ 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 પ્રકારના આપણા હ મુસાફરી માટેના સાધનો છે તો આપણે આગળ જોઈએ કે વિમાનમ આતશ માર્ગે ચાલતી એટલે કે વિમાન આકાશ માર્ગે ચાલે છે વિમાન યાત્રા રોમાંચમ દદાતી વિમાન વડે જે આપણે પ્રવાસ કરીએ છીએ તે પ્રવાસ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો રોમાંચ આપનારો હોય છે વિમાન દૂરસ્થાનસ યાત્રા શીઘ્રમ પૂર્ણ હોતી એટલે કે વિમાનથી દૂરના સ્થળોની યાત્રા પણ ઝડપથી પૂરી કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે દિલ્હી અથવા મુંબઈ જવું હોય તો મિનિમમ આપણે અહીંથી ચોવીસ કલાકનો સમય લાગે એટલે કે મિનિમમ એક દિવસનો સમય લાગતો હોય છે પણ જો એની જગ્યાએ તમે વિમાન માધ્યમથી જો તમે દિલ્હી અથવા મુંબઈ જાઓ તો તમે ચારથી પાંચ કલાકની અંદર મુંબઈ પહોંચી જતા હોવ છો એનાથી પણ ઓછા સમયની અંદર પહોંચી શકાય છે એટલે કે દૂરના સ્થળોની પણ જે આપણો પ્રવાસ હોય જે યાત્રા હોય એ ઓછા સમયની અંદર આપણે તેને પૂર્ણ કરી શકીએ છીએ આગળ જોઈએ તો અહીંયા ચિત્ર શેનું આપેલું છે સીલિંગ ફેન એટલે કે ધાબા ઉપરનો છત ઉપર લગાવવાનો પંખો તો આપણે જોઈએ કે વ્યજનમ એટલે કે પંખો ભ્રમણમ કરોતી એટલે કે ગોળ ગોળ ફરે છે તાપમ હરતી એટલે કે તાપ હરે છે હવે જોઈએ તેનો તો એ તત વ્યજનમ એટલે કે આ પંખો છે વ્યજનમ ભ્રમણમ કરોતી પંખો ફરે છે કેવો ફરે વિદ્યાર્થી મિત્રો પંખો ગોળ ગોળ ફરે બરાબર વ્યજનમ તાપમ હરોતી પંખો તાપ હરે છે તાપ એટલે સૂર્યપ્રકાશનો જે તડકો હોય એ તાપ નહીં વિદ્યાર્થી મિત્રો પણ કયો તાપ એ પ્રકાશથી જે ગરમી જે આપણને પરસેવો થતો હોય એ તાપ આ પંખાના પવનથી આપણને ઠંડક આપે છે માટે કહેવાય છે કે આ પંખો છે એ તાપ હરે છે ગરમી દૂર કરે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે આ વિજ્ઞાનસ્ય ચમત્કારા પાઠની અંદર વિજ્ઞાનના ચમત્કાર રૂપ કયા કયા સાધનોનો અભ્યાસ કર્યો તો આપણે જોયું ભ્રમણ ભાષ હોય એટલે કે મોબાઈલ શીતકમ એટલે કે ફ્રીઝ સંગણકમ એટલે કે કમ્પ્યુટર દૂરદર્શનમ એટલે કે ટીવી ટેલિવિઝન વિમાનમ એટલે કે એરોપ્લેન હવાઈ જહાજ વ્યજનમ એટલે કે પંખો તો આ સાધનો વિશેનો આપણે અભ્યાસ કર્યો હવે જોઈશું આપણે પાઠ્યપુસ્તકમાં રહેલ શબ્દોના અર્થ એટલે કે ટિપ્પણી તો જોઈએ પહેલો શબ્દ છે ભ્રમણ ભાષ એટલે કે મોબાઈલ સંગણકમ એટલે કે કમ્પ્યુટર ચાલયતી એટલે કે ચલાવે છે શીતકમ એટલે કે ફ્રીઝ વાર્તા સમાચાર અને વ્યજનમ એટલે કે પંખો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં આપણે જોઈએ પ્રશ્ન એક નીચેના શબ્દોનું અનુલેખન કરો તો અનુલેખન એટલે કે શું તો જે શબ્દો આપેલા છે તે શબ્દોને આપણે સારા અને સ્વચ્છ અક્ષરે ફરીથી તેનું લેખન કાર્ય કરવાનું છે તો અહીં આપણે જોઈએ પહેલો શબ્દ છે ભ્રમણ ભાષ પેયમ સંગણકમ ચલચિત્રાણી અને કાર્યક્રમાન આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર બે તો અહીં પ્રશ્ન નંબર બે ની અંદર આપેલું છે કે નીચે આપેલા ચિત્રોની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો તો અહીં આપણને પાંચ અલગ અલગ પ્રકારના ચિત્રો આપેલા છે તો એ ચિત્રોનું આપણે શું કરવાનું છે તેનું સંસ્કૃત ભાષામાં આપણે નામ લખવાનું છે તો આ પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો મોબાઈલ ફોન જેની સંસ્કૃતમાં આપણે શું કહીશું બીજા નંબરનું ચિત્ર શું છે તો આપણે સંસ્કૃતમાં કહીશું શીતકમ ત્યાર પછી જોઈએ આપણે આગળ ત્રીજા નંબરનું ચિત્ર તો અહીં ત્રીજા નંબરનું ચિત્ર શું છે કમ્પ્યુટર જેની સંસ્કૃતમાં આપણે શું કહી શકીએ પછી છે ટીવી આપણે કહીશું દૂર દર્શનમ પછી આગળ જોઈએ પાંચમા નંબરનું ચિત્ર તો પાંચમા નંબરનું ચિત્ર શું છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણને પાંચમા નંબરના ચિત્રની અંદર આપેલું છે પંખો જેને આપણે આપણે કહીશું વ્યજનમ બરાબર ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર ત્રણ તો અહીં આપણે જોઈએ છીએ કે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપેલું છે કે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવો આપણે અહીં ઉદાહરણ આપેલું છે કે માનવ પછી આપેલું છે તેનું બહુવચન કે વૃત્ત પત્ર પઠંતી બરાબર એટલે કે નામ અને પાછળ જે રૂપ આપેલું છે તેની અંદર ક્રિયાની અંદર આપણે બહુવચનમાં રૂપાંતર કરવાનું થાય એટલે કે માનવની જગ્યાએ આપણે શું કરવાનું છે અને પાછળ જે લગાવીશું અંતિ પ્રત્યય બરાબર તો આ પ્રમાણે આપણે બહુવચનમાં રૂપાંતર કરીશું તો પહેલું છે માનવ જલમ પીબતી તો તેનું બહુવચન થશે કે માનવા જલમ પીબંત બીજું છે માનવ ચિત્રમ પશ્યતી તો તેનું બહુવચન થશે વિદ્યાર્થી મિત્રો માનવા ચિત્ર પશ્યંતી ત્રીજું છે માનવ રોટિકામ ખાદતી જેનું બહુવચન થાય માનવાહા રોટિકામ ખાદંતી અને છેલ્લું ચોથા નંબરનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો માનવઃ વનમ ગચ્છતી એનું બહુવચન થશે વનમ ગચ્છંતિ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે અહીં આ વિજ્ઞાનશ્ય ચમત્કાર એટલે કે વિજ્ઞાનના ચમત્કારના સાધનો વિશે આપણે અભ્યાસ કર્યો તો આપણે સૌ પ્રથમ પાઠ્યપુસ્તકમાં રહેલા શબ્દોના અર્થ તેનો ભાવાર્થ અને સ્વાધ્યાય વિશે સમજૂતી મેળવી આ બધું જ તમને પીડીએફ રૂપે મોકલવામાં આવશે જેની તમારે નોટબુકની અંદર નોંધ કરવાની રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ